जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, धोरण पांच ना दरेक विद्यार्थी नो ऑनलाइन शिक्षण में आप सौनु हार्दिक स्वागत करूँ छू। विषय कम्प्यूटर परिचय, जेम आपणे अगाउना एक पीडीएफ नी अंदर जे घणा समय पछी आपणे पाठ छे बे सीपीयू जेना विषे आपणे अभ्यास करशू, तो विद्यार्थी मित्रों जे सीपीयू छे कम्प्यूटरना जे भागोमांथी जे ए जेना विषे आपणे वात करशू के सीपीयू एटले के सेंट्रल प्रोसेसिंग यूनिट जेनो पूरुं नाम छे। कम्प्यूटरना समग्र कार्यनो जे नियंत्रण एटले के सीपीयू करे छे तेने सेंट्रल प्रोसेसिंग यूनिट कहेवामां आवे छे। तेने कम्प्यूटरनो एक मगज पण कहेवामां आवे छे। હવે માહિતી એટલે કે આઉટપુટ તૈયાર કરવા માટે સીપીયુ આપેલી સૂચનાઓ પ્રોગ્રામ મુજબ છે એ ઇનપુટ ડેટા પર છે શું કરે છે, પ્રોસેસ કરે કે ભાઈ માહિતી છે જે કાંઈ માહિતી તૈયાર થાય છે અને એ સીપીયુમાં આપેલી સૂચનાઓ મુજબ એટલે કે પ્રોગ્રામ મુજબ છે ઇનપુટ જે ડેટા પરથી આ સીપીયુ છે પ્રોસેસ કરે છે। પ્રોસેસ એટલે પ્રક્રિયા। ત્યાર પછી સીપીયુ જે પ્રક્રિયા કરેલી છે એ માહિતીને એ સંગ્રહ કરે છે એટલે કે સ્ટોર કરે છે, જેને તમે જ્યારે ઈચ્છો ત્યારે મેળવી શકો એટલે કે જ્યારે તમે કમ્પ્યુટરની અંદર જે કાંઈ માહિતી સ્ટોર કરેલી છે સંગ્રહ કરેલી છે ત્યારે તમે તમારા કમ્પ્યુટરમાં એટલે કે સીપીયુમાંથી મેળવી શકો છો। ટૂંકમાં સીપીયુ ડેટા પર પ્રોસેસ કરે અને ડેટા પ્રોગ્રામ અને માહિતી તેનો સંગ્રહ કરે છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા સીપીયુના ત્રણ કાર્યો વિશે આપણે માહિતી શીખીએ તો કેટલીક નવી પરિભાષામાં જેની અંદર સર્કિટ્સ, તો સર્કિટ એકબીજા સાથે જોડાયેલા ઘણા ઇલેક્ટ્રોનિક ભાગોનું બનેલું હોય છે જે વીજ પ્રવાહ વહેવા માટે એ એક માર્ગ તૈયાર કરવામાં આવે છે એ સર્કિટ છે સીપીયુ બોક્સની અંદર અંદરના ભાગમાં હોય છે। ત્યાર પછી ચિપ્સ, તો ચિપ્સ એ પણ સીપીયુ બોક્સની અંદર જે મધરબોર્ડની સાથે એટેચ કરેલી હોય છે। ચિપ એટલે કે સિલિકોનનો એક નાનકડો ટુકડો છે જેના પર અનેક ઇલેક્ટ્રોનિક સર્કિટ છે ફિક્સ કરેલા હોય છે। ત્યાર પછી સીપીયુ એ ઘણા બધા ઇલેક્ટ્રોનિક સર્કિટ ધરાવતી એક મોટી ચિપ છે જેને એક પ્રિન્ટેડ સર્કિટ જે મધરબોર્ડ ઉપર મૂકવામાં આવે છે। ત્યાર પછી આગળ શું કે ભાઈ ઇનપુટ ડિવાઇસ પરથી, ઇનપુટ ડિવાઇસ એટલે ક્યાં કે ભાઈ ઇનપુટ ડિવાઇસ એટલે કીબોર્ડ ને માઉસ, કે ભાઈ કીબોર્ડથી આપણે કંઈ લખીએ છીએ અને માઉસની મદદથી આપણે ચિત્ર દોરીએ છીએ। હવે ઇનપુટ ડિવાઇસ પરથી જ્યારે સીપીયુ ડેટા કોને મોકલે છે તો કે સીપીયુની અંદર મોકલવામાં આવશે ત્યારે એ નક્કી કરે। હવે કોણ નક્કી કરે તો કે સીપીયુ નક્કી કરે શું કરવાનું છે, કઈ રીતે કરવાનું છે, મારે કયું કામ કરવાનું, કયો યુનિટ અને તે કાર્ય કરશે એ તે મુજબ છે સીપીયુ તે યુનિટ ડેટા દ્વારા પ્રોસેસ કરી અને સંદેશો મોકલે છે અને ડેટા પ્રોસેસ થયા બાદ છે એ સીપીયુ માહિતી તૈયાર કરે છે। એટલે કે દાખલા તરીકે કીબોર્ડની અંદર આપણે જે કોઈ શબ્દો લખીએ, કોઈ ઘડિયાળ લખીએ, કોઈ વાક્યો લખીએ એ માહિતી સીપીયુમાં જાય, એમાં પ્રોસેસ થાય અને ક્યાં દેખાય છે તો કે મોનિટરની સ્ક્રીન ઉપર દેખાય, એને આઉટપુટ કહેવામાં આવે છે। હવે અને આઉટપુટ ડિવાઇસ દ્વારા દર્શાય એટલે આઉટપુટ ડિવાઇસની અંદર કહ્યું તો કે મોનિટર ઉપર જે આપણે કંઈ જોઈએ છીએ, કંઈ લખીએ, કોઈ ચિત્ર દોરીએ એ મોનિટર ઉપર જોવા મળે છે। આમ સીપીયુ કમ્પ્યુટરના બધા જ ઇલેક્ટ્રોનિક યુનિટનું કોણ નિયંત્રણ કરે છે, આ રીતે સીપીયુ છે એ ઇલેક્ટ્રોનિક યુનિટનું તમામનું નિયંત્રણ કરે છે ટૂંકમાં। ત્યાર પછી સીપીયુના જે ઘટકો છે એમાં ત્રણ ઘટકો છે, એમાં પહેલું છે કંટ્રોલ યુનિટ એટલે કે સીયુ, ત્યાર પછી બીજું એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ એટલે કે ALU, ત્યાર પછી મેમરી। તો અહીંયા એક કોષ્ટક સીધી દોરવામાં આવ્યું છે કે ભાઈ એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ છે એમાં ALU હોય છે, ત્યાર પછી CU એટલે કંટ્રોલ યુનિટ અને ત્યાર પછી છે મેમરી। અહીંયા ઇનપુટ માટેના જે સાધનો છે તો કે એની અંદર છે કીબોર્ડ અને માઉસ છે। ત્યાર પછી આઉટપુટ માટેના જે સાધનો છે એની અંદર છે મોનિટર અને પ્રિન્ટર। હવે ઇનપુટ માટેના સાધનોની અંદર જે કીબોર્ડથી લખો છો, માઉસની મદદથી દોરો છો અને આ સીપીયુ એ પ્રોસેસ કરે છે અને આઉટપુટની અંદર મોનિટર ઉપર દેખાય છે અને
એ તમારે કદાચ પ્રિન્ટ કાઢી હોય તો કાઢી શકો છો. ત્યાર પછી આપણે વાત કરીશું એમાં સીપીયુના ત્રણ ઘટકોની અંદર છે. પહેલું છે કંટ્રોલ યુનિટ, જે એનું ટૂંકું નામ છે. એ પ્રમાણે કંટ્રોલ યુનિટ કમ્પ્યુટરની અંદર થતી બધી જ ક્રિયાઓનું એ કોણ કરે, સીપીયુ સંચાલન કરે. તે ડેટાની આવન જાવનનું સંકલન કરી અને પ્રોસેસિંગ સ્ટોરેજને નિયંત્રણ કરે, એટલે કે એનો જે કોઈ માહિતી છે, લખાણ છે, કોઈ ચિત્ર છે એમાં એનો સંગ્રહ કરે છે. ત્યાર પછી ઇનપુટ ડિવાઇસ પાસેથી કંટ્રોલ યુનિટ છે ડેટા મેળવે અને મેમરીમાં મોકલવામાં આવે છે, અને મેમરીમાંથી કંટ્રોલ યુનિટ ડેટાને શેમાં મોકલે છે, ALU એટલે કે એરિથમેટિક એન્ડ લોજિક. ત્યાર પછી ડેટા પ્રોસેસ કરવા માટે માહિતી છે, પરિણામ તૈયાર કરવા માટે જરૂરી શું આપવા પડે, એને કમાન્ડ એટલે કે આદેશ, અને એ પાછું ALUને આપે છે. આમ કંટ્રોલ યુનિટ એ ALU એટલે કે એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ પાસે તે પરિણામ મેળવે અને ફરીથી તે મેમરી એટલે કે સંગ્રહ જે કમ્પ્યુટરની અંદર રહેલી જે હાર્ડ ડિસ્ક છે એની અંદર છે એ માહિતી છે સ્ટોર થાય છે અને તે આઉટપુટ ડિવાઇસને પાછું મોકલવામાં આવે છે. ત્યાર પછી મેમરીમાં ડેટાના સંગ્રહનું નિયંત્રણ પણ કોણ કરે છે, તો કે કંટ્રોલ યુનિટ. અને એ મેમરીમાં બધા જ પ્રોગ્રામનો સંગ્રહ કરે, એક પછી એક સૂચના પ્રમાણે એ ડેટાનું પૃથ્થકરણ કરી અને ચોક્કસ કાર્ય કરવા માટે અન્ય યુનિટને છે એ યોગ્ય કમાન્ડ અથવા આદેશ આપવામાં આવે. તો આ હતું વિદ્યાર્થી મિત્રો કંટ્રોલ યુનિટ વિશે. ત્યાર પછી આપણે વાત કરીશું એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ, જે તમે જાણો છો કે કમ્પ્યુટર ગણતરી અથવા કોઈ તુલના કરી શકે છે, પણ આ કઈ રીતે કરે છે? તો દાખલા તરીકે ગણિતના અથવા કોઈ તર્કના આ બધા જ કાર્યો છે સીપીયુના એક વિશિષ્ટ યુનિટથી કમ્પ્યુટરની અંદર હોય છે, તેને એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ કહેવામાં આવે છે. હવે કંટ્રોલ યુનિટ છે એ યુનિટ ઇનપુટ સાધનો પાસે તે ડેટા પ્રાપ્ત કરે ને તેને ક્યાં મોકલવામાં આવે છે, તો કે મેમરીમાં મોકલવામાં આવે છે. અને મેમરીમાંથી કંટ્રોલ યુનિટ જે જરૂરી કાર્યો કરવાની સૂચના સાથે ડેટાને કોને મોકલે છે, તો કે ALUને મોકલે છે. અને એ પ્રમાણે ALU એનું કાર્ય કરે છે અને શું કરે છે, એટલે પરિણામ તૈયાર કરે છે. ત્યાર પછી કંટ્રોલ યુનિટ છે એ ALU પાસેથી પરિણામ પ્રાપ્ત કરે અને જ્યાં સુધી આઉટપુટ સાધનને ન મોકલાય ત્યાં સુધી એ મેમરીમાં સંગ્રહ થયેલો હોય છે. હવે આપણે અહીંયા એક ઉદાહરણ આપવામાં આવ્યું છે કે 5 + 5 બરાબર કેટલા, 10. તો આ એરિથમેટિક યુનિટ છે કમ્પ્યુટરની અંદર એટલે કે સીપીયુની અંદર એક યુનિટ છે. ત્યાર પછી 6 - 4 એટલે કેટલા થાય, 2, એટલે કે 6 માંથી 4 બાદ કરીએ એટલે 2. ત્યાર પછી અહીંયા એક ગુણાકાર આપવામાં આવ્યો એટલે 80, આ જે મલ્ટીપલ નિશાની છે અહીંયા સ્ટાર છે એ ગુણાકારની નિશાન છે, એટલે 80 × 2 એટલે કેટલા થાય, 160. તો અહીંયા ALUનું તર્ક એટલે એક વિચાર, એક કાર્ય છે કરવામાં આવ્યું, તે બે અંકોની તુલના કરે છે અને શોધે છે કે એક અને બીજા કરતાં નાના છે કે મોટા. તો અહીંયા એક ઉદાહરણ આપવામાં આવ્યું કે 20 એ 40 કરતાં મોટા, તો કે ખોટું. તો ત્યાર પછી 60 એ 100 કરતાં નાના છે, તો અહીંયા ખરું છે. તો અહીંયા ALU કોઈ વિધાન ખરું કે ખોટું એ પણ જણાવવામાં આવે છે. બીજું એક ઉદાહરણ આપવામાં આવ્યું છે કે 10 + 20 = 40, તો વિધાન છે ખોટું છે, તો કે 10 + 20 તો 30 આવે, પણ અહીંયા 40 આપવામાં આવ્યા છે, તો આ ખોટું છે. ત્યાર પછી 30 × 20 તો અહીંયા જવાબમાં આવે છે 600, તો આ વિધાન ખરું છે, તો કે 3 × 2 = 6 અને 2 મીંડા લગાડી દો એટલે 600 થાય. તો એ રીતે કમ્પ્યુટરની અંદર 30 × 20 એટલે 600 જવાબ આવે છે. ત્યાર પછી આપણે વાત કરીશું મેમરીની અંદર, કે એક નામ સૂચવ્યું એ મુજબ મેમરી બધા જ ડેટા પ્રોગ્રામ અને માહિતીનો શું કરે છે, મેમરી એટલે કે તમે કમ્પ્યુટરની અંદર જે કોઈ દસ્તાવેજ હોય, કોઈ ચિત્ર દોરો છો, કોઈ લખાણ ટાઈપ કરો છો, એ તમામ પ્રકારની માહિતી છે
તમારે કમ્પ્યુટરમાં રાખવી છે તો મેમરીની અંદર છે સંગ્રહ થાય છે. કમ્પ્યુટરમાં જ્યારે તમે ડેટા દાખલ કરો છો ત્યારે કંટ્રોલ યુનિટ એ મેળવે અને તેમાં મેમરીમાં મોકલે છે અને એ મેમરીમાંથી કંટ્રોલ યુનિટ છે પ્રોસેસ કરી અને માહિતી તૈયાર કરવા માટે ડેટાને ક્યાં મોકલવામાં આવશે, એ ALU પાસે મોકલવામાં આવશે અને એ ALU દ્વારા તૈયાર કરેલી માહિતી પાછી કંટ્રોલ યુનિટ છે એ પ્રાપ્ત કરે છે અને ફરીથી એ સંગ્રહ કરવા માટે કોને મોકલવામાં આવે છે, તો કે મેમરીને મોકલવામાં આવે છે. છેવટે કંટ્રોલ યુનિટ સંગ્રહ કરેલ માહિતી આઉટપુટ ડિવાઇસને છે મોકલવામાં માટે મેમરી છે એ સૂચના આપે છે. તો આ રીતે જે મેમરીનું કામ છે. તો વિદ્યાર્થી મિત્રો, સીપીયુની અંદર આપણે વાત કરીએ, ફરીથી જોઈએ કે કમ્પ્યુટરના જે ઘટકો એની અંદર CU એટલે કંટ્રોલ યુનિટ અને ALU એટલે એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ અને મેમરી, જેના વિશે આપણે માહિતી મેળવી. ત્યાર પછીનું જે ચેપ્ટર છે સ્ટોરેજ, જે આપણે નેક્સ્ટ ટાઈમ પછીના વિડીયોની અંદર આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખશું. જય સ્વામિનારાયણ.